આગળ જોઈએ સ્વાધ્યાય નંબર 2.2 એમાં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 એની અંદર ફક્ત આપણે જોડકા જોડવાના છે તો દરેક વિદ્યાર્થીએ લેસન ની અંદર જોડકા જોડી નાખવાના પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 હવે આગળ પ્રશ્ન નંબર 3 गुणाकार करो अने संक्षिप्त स्वरूप में फेरो गुणाकार करो अने संक्षिप्त स्वरूप में फेरो अने मिश्र अपूर्णांक में दर्शाओ जे जवाब मळे तेने मिश्र अपूर्णांक में फेरो मिश्र अपूर्णांक में फेरवा आवे त्यारे के ज्यारे अंश मोटो होय अने छेद नानो त्यारे ज मिश्र अपूर्णांक में ફરી શકે જ્યારે અંશ નાનો અને છેદ મોટો તો મિશ્ર અપૂર્ણાંકમાં ફરે નહીં તો પહેલા દાખલાની અંદર રકમ જોઈએ 7 ગુણ્યા 3 ના છેદમાં 5 7 ગુણ્યા 3 7 ગુણ્યા 3 અને છેદમાં સાતેરીને એક છેદમાં 5 જવાબમાં આવે 21 ના છેદમાં 5 અહી અંશ મોટો છે છેદ નાનો છે એટલે કે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો તો આ દાખલાની અંદર મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય એટલે કે 4 5 20 4 5 20 20 માં કેટલા ઉમેરો તો 21 થાય તો 1 જવાબમાં આવે પહેલા દાખલાનો તો 4 પૂર્ણાંક 1 ના છેદમાં 5 પહેલા દાખલાનો જવાબ 4 પૂર્ણાંક 1 ના છેદમાં 5 હવે દાખલા નંબર 2 4 ગુણ્યા 1 ના છેદમાં 3 4 ગુણ્યા 1 મિશ્ર અપૂર્ણાંકમાં ફરી શકે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 1 3 3 માં કેટલા ઉમેરો 4 થાય તો 1 તો જવાબ શું આવે 1 પૂર્ણાંક 1 ના છેદમાં 3 આ થયો બીજો દાખલો હવે દાખલા નંબર 3 2 ગુણ્યા 100 છેદમાં 4 ચતુને 12 12 ના છેદમાં 7 અહીં અંશ મોટો છે છેદ નાનો છે તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય 7 1 7 7 માં કેટલા ઉમેરો તો 12 થાય તો 5 જવાબ શું આવે છે ત્રીજા દાખલાનો 1 પૂર્ણાંક 1 પૂર્ણાંક 5 ના છેદમાં 7 હવે દાખલા નંબર 7 5 ગુણ્યા 2 છેદમાં 9 5 ગુણ્યા 2 છેદમાં 9 5 ગુણે 10 છેદમાં 9 ચોથા દાખલાની અંદર પણ અંશ મોટો છે અને છેદ નાનો તો મિશ્ર અપૂર્ણાંકમાં ફરી શકે એટલે કે 9 1 9 9 1 9 9 માં કેટલા ઉમેરો તો 10 થાય તો 1 એટલે કે 1 પૂર્ણાંક 1 ના છેદમાં 9 ચોથા દાખલાનો જવાબ શું આવે 1 પૂર્ણાંક 1 ના છેદમાં 9 હવે દાખલા નંબર 5 2 ગુણ્યા 4 છેદમાં 208 છેદમાં 3 પાંચમો દાખલો પણ અંશ મોટો છેદ નાનો તો મિશ્ર અપૂર્ણાંકમાં ફરી શકે તેથી 2 3
જો સોમાં કેટલા ઉમેરો થાય સોમાં 2 ઉમેરીએ તો 8 થઈ શકે તેથી કેટલા આવે 2 તો જવાબ શું આવે 2.2 ના છેદમાં 3 પાંચમા દાખલાનો જવાબ 2.2 ના છેદમાં 3 છઠ્ઠો દાખલો 5 ના છેદમાં 2 એને ગુણ્યા 4 એટલે 5 ને 6 વડે ગુણી શકાય 5 3 7 11 44 7 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
અપૂર્ણાંકમાં ફરી શકે. સતાલીસ માં કેટલા ઉમેરો તો 44 તો 2 તો જવાબ શું આવે સપૂર્ણાંક 2 ના છેદમાં 7. હવે દાખલા નંબર 8 20 ગુણ્યા 4 છેદમાં 5 20 ચોક 80 છેદમાં 5 20 ચોક 80 છેદમાં 5 અંશ મોટો છેદ નાનો મિશ્ર સંખ્યામાં ફેરી શકાય પણ અહીંયા ભાગ રૂપે તો 16 80 જવાબ કેટલો 16 16 50 80. હવે જોઈએ 13 × 13 13 × 1 છેદમાં 3 13 × 13 છેદમાં 3 અંશ મોટો મિશ્ર સંખ્યામાં ફેરીએ તો 4 × 13 = 5 કેટલા વધે 13 માટે 1 જવાબમાં આવે 4 × 1 = 3 દસમો દાખલો 15 × 3 = 5 15 × 3 = 45 અહીં પણ ભાગાય છે 9 × 5 = 45 એટલે 10મા દાખલાની અંદર જવાબ શું આવે 9. પ્રશ્ન 4 એ દાખલાની અંદર છાંયાંકિત કરો. પ્રશ્ન 4 છાંયાંકિત કરો. એ દરેક વિદ્યાર્થી લેસનની અંદર એટલે કે હોમવર્કની અંદર 5મો દાખલો શોધો. એની અંદર 5મા દાખલાની અંદર એ પહેલો 24 અને બીજો 47 દરેકના એકના છેદમાં 2 એટલે કે 24 અને 37 47 ના 24 અને 47 ના કેટલા એકના છેદમાં 2 પહેલું 24 દરેકના કેટલા પાસે એકના છેદમાં 2 અને પહેલું કેટલું આવ્યું 24 24 આપ્યું છે ના કીધા હોય તો ગુણાકાર કરો શું કરવું પડે ગુણાકાર 1 ના છેદમાં 2 એટલે શું થઈ ગયું 24 × 1 ના છેદમાં 2 આ કયો પહેલો. હવે 12 × 24 12 × 12 = 24 12 × 1 અને 12 × 12 પહેલો હું આવ્યો 12 એટલે 1 કેટલું થયું 12. હવે બીજું શું છે 47 એને ગુણ્યા 1 ના છેદમાં 2
47 ગુણ્યા 1 ના છેદમાં 2 47 ના ભાગ પાડો 2 સાથે તો 23 2 એટલે 47 એટલે કે 23 ગુણ્યા 1 અને 23 એકા 23 દાખલા નંબર 1 એમાં પહેલાનો જવાબ 12 અને બીજાનો જવાબ 23 પરિચય જોઈ લેવી એ એમાં 24 અને બીજો 47 દરેકના 1 ના છેદમાં 2 તો દરેકના કીધા એટલે દરેકને પેલો ને 2 એટલે કે 24 ના 1 ના છેદમાં 2 થાય અને 47 ના 1 ના છેદમાં 2 થાય તો પહેલામાં કેટલા 24 આપેલા એને કેટલા વડે ગુણવાથી 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 તો 24 વડે ભાગ કરી તો 12 2 ને 24 એટલે કેટલા વડે 12 અને ગુણ્યા 1 એટલે કે 12 એકા 12 47 દરેક ના 1 ના છેદમાં 2 એટલે કે 47 ગુણ્યા 1 ના છેદમાં 2 47 ના 2 વડે ભાગ કરી તો 23 2 ને 47 એટલે કે 23 ગુણ્યા 1 અને 23 એકા 23 હવે દાખલા નંબર 2 એમાં પહેલું 18 અને બીજાના 27 દરેકના કેટલા 2 ના છેદમાં 3 એટલે કે આને 2 ને 2 ના છેદમાં 3 વડે લખી શકાય 18 ગુણ્યા 2 છેદમાં 3 18 ના 3 સાથે ભાગ કરવી તો 6 ને 18 બીજાનું 6 ગુણ્યા 2 એટલે કે 6 ગુણ્યા 12 તો પહેલા બીજો શું આવે 12 હવે બીજો 27 ગુણ્યા 2 ના છેદમાં 3 27 ગુણ્યા 2 ના છેદમાં 3 27 ને 3 સાથે ભાગ કરવા તો 9 તેરી 27 9 તેરી 27 એટલે 9 ગુણ્યા 2 9 ને 2 સાથે ગુણાકાર કરો તો 9 2 ને 18 તો બીજા દાખલા ની અંદર પહેલું 12 અને બીજો 18 જવાબ મળે હવે ત્રીજો દાખલો રકમ પહેલો 16 અને બીજી રકમ 17 દરેકના કેટલા 3 ના છેદમાં 4 16 દરેકના કેટલા 3 ના છેદમાં 16 ગુણ્યા 3 છેદમાં 4 ભાગ કરો ચોકે ચોકે 16 4 ગુણ્યા 3 4 ગુણ્યા 3 એટલે કે 16 4 તેરી ને 12 જવાબ કેવો આવે 12 બીજો દાખલો 37 ગુણ્યા 3 ના છેદમાં 4 37 ગુણ્યા 3 ના છેદમાં 4 4 ના 37 સાથે ભાગ કરીએ 937 937 9 2 18 18 2 37 એટલે કે 9 ગુણ્યા 3 9 તેરી 27 તો જવાબ કેટલો આવે 27 ત્રીજા દાખલામાં પહેલો 12 અને બીજો 27 ચોથો દાખલો 20 ગુણ્યા 7 ના છેદમાં 20 ગુણ્યા 7 ના છેદમાં 5 4 5 ને 20 4 ગુણ્યા 4 એટલે કે 100 કે 100 કે 100 જવાબ કેટલો 100 બીજો 35 ગુણ્યા 4 છેદમાં 5 7 5 5 7 ગુણ્યા 4 7 ચોક ને 28 જવાબ કેટલો 28 ત્રીજા દાખલામાં 16 ત્રીજા ચોથા દાખલા ની અંદર પહેલાનો 16 અને બીજા ની અંદર 28